હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલ માં હું તૃપ્તિબેન ગાંધીયા આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 અને આપણો વિષય છે આસપાસ, જેમાં આપણે પાઠ 11 નું શીખવાનું છે. તો પાઠ 11 નું નામ છે આપણા વાહનો, બરાબર. અને આપણે આપણા વાહનો વિશે ભણવાનું છે. તો આમાં શું શીખીશું આપણે? જો આજે મેં મહત્વના 11 મુદ્દા જે લખી દીધા છે, એ 11 પ્રશ્નના જવાબ છે, એમ જ સમજીને તમારે ભણવાનું છે, જેથી કરીને 11 પ્રશ્નના જવાબ સોલ્વ થઈ ગયા, બરાબર. આ મુદ્દા ભણશો એટલે પાઠ ખૂબ જ સહેલો લાગશે. અત્યારે શું છે કે ચોપડીમાં કવિતા દ્વારા પાઠ સમજાયો છે, ચિત્ર દ્વારા સમજાયો છે, પણ આપણે ઉનાળાથી શું ભણવાનું છે તો કે આ મહત્વના મુદ્દા, બરાબર. તો આ બધા તમે મહત્વના મુદ્દા હું જે સમજાવું એ ધ્યાન દઈ સાંભળો અને નિરાતે સમજો. જૂના જમાનામાં, જૂના સમયમાં અવર જવર માટે, એટલે જૂના જમાનામાં કયો કે વયા ગયેલા સમયમાં અવર જવર માટે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે ઘોડા, ઊંટ, બળદ ગાડી, ઘોડા ગાડી, ઊંટ ગાડી વગેરેનો ઉપયોગ થતો. હવે તમને પૂછે કે કયા કયા વસ્તુઓનો ઉપયોગ થતો જૂના સમયમાં મુસાફરી માટે, તો આવડવું જોઈએ ઘોડા, ઊંટ અને બળદ. એમાંથી ઘોડા ગાડી બનાવી, બળદ ગાડી અને ઊંટ ગાડી બની, બરાબર. હવે આ તો થઈ જૂના જમાનાની વાત, જે આપણા દાદા દાદીના વખતની. તો આજનો જમાનો કેવો છે કે ફાસ્ટ યુગ છે. તો એમાં આપણે શું કરીએ છીએ મુસાફરી માટે? બસ, કાર, ટ્રક, રેલવે અને એરોપ્લેન, જેને આપણે વિમાન કહીએ છીએ, હેલિકોપ્ટર, સ્ટીમર, મેટ્રો ટ્રેન જેવા વાહનોનો અથવા તો સાધનોનો ઉપયોગ થાય છે. જોયું, આપણે જોઈએ છીએ ને સમાચારમાં સાંભળીએ છીએ કે મોટા મોટા શહેરોમાં મેટ્રો ટ્રેનની વ્યવસ્થા અત્યારે થવા લાગી છે. એટલે એકદમ ખાસ ઝડપી ટ્રેન કે જે ટૂંકા સમયની અંદર આપણને આપણા સ્થળે પહોંચાડી દે. તો આ પણ પ્રશ્નનો જવાબ જ છે કે વર્તમાન સમયમાં તમે ક્યાં ક્યાં વાહનોનો ઉપયોગ કરો છો, તો આ બધું તમારે લખવાનું છે. પછી ત્રીજું છે, તરાપા, હોડી, વહાણ અને સ્ટીમર દ્વારા પાણી મુસાફરી થાય છે. હવે જો આ બધી મુસાફરી તો સડક દ્વારા થતી, બસ, કાર, ટ્રક અને એ બધું ક્યાં અને રસ્તા ઉપર ચાલે, રેલવે પાટા ઉપર, એરોપ્લેન જે કઈ વિમાન અને હેલિકોપ્ટર ક્યાં ચાલે આકાશમાં હવાઈ મુસાફરી માટે, બરાબર. અને સ્ટીમર ક્યાં ચાલે તો કે પાણીમાં, અને મેટ્રો ટ્રેન તો કે એવા પાટા ઉપર, એના અલગ હોય આ રીતના પાટા બધા નથી. પછી છે આ મુસાફરી. તો તમને પૂછે કે પાણી દ્વારા મુસાફરી માટે વપરાતા બે વાહનોના નામ લખો, તો પાણી દ્વારા મુસાફરીમાં કયું વપરાય તો તમે લખી શકો હોડી અને વહાણ, સ્ટીમર કોઈ પણ લખી શકો. તરાપા એટલે પેલા તરાપા બનાવતા હતા, એવા લાકડાની ગોઠવણી કરીને સીધો સટ, નહીં કઈ આડસ કે કઈ નહીં, પાણી ઉપર લાકડું ચડે છે એના ઉપર બેસીને છે મુસાફરી કરે ને તરાપા કહેતા હતા. પછી હોડી બની ધીરે ધીરે, પછી વહાણ બનવામાં આવ્યું અને પછી સ્ટીમર બનાવવામાં આવી, મોટી જહાજ જોજો ને કેવડી મોટી મોટી સ્ટીમરો હોય છે. પછી જે વિમાન, હેલિકોપ્ટર અને રોકેટ તથા અવકાશયાનની શોધ કરતા હવાઈ મુસાફરી ઉપયોગમાં આવી અને એની શરૂઆત થઈ. તો હવાઈ મુસાફરી, આકાશમાં હવાઈ મુસાફરીના બે સાધનોના નામ તો તરત આવડવું જોઈએ, વિમાન અને હેલિકોપ્ટર, સોરી વિમાન અને હેલિકોપ્ટર, બરાબર. પછી છે ગુજરાતના ચાર માર્ગો. તો ગુજરાતમાં ચાર માર્ગો ક્યાં છે તો કે પહેલું સડક માર્ગ, બીજું હવાઈ માર્ગ, ત્રીજું રેલ માર્ગ, ચોથું જળ માર્ગ. તો સડક માર્ગ કોને કહેશું? જેના ઉપર બસ, કાર જેવી રોડ ઉપર ચાલે છે ને, જેને તમે રોડ કહો છો એને શું કહેવાય? સડક માર્ગ, સડક માર્ગ, બરાબર. લખવાનું વ્યવસ્થિત એટલે કે જેના ઉપર બસ, કાર, મોટરસાયકલ બધું દોડે છે તે. પછી હવાઈ માર્ગ, જેની મુસાફરી આકાશમાં થાય છે, વિમાન અને હેલિકોપ્ટર. પછી રેલ માર્ગ, જેને આપણે કહીએ છીએ ટ્રેન, આગગાડી, બરાબર. પછી ચોથું છે જળ માર્ગ, એટલે કે જળ માર્ગ એટલે પાણી ઉપર રસ્તો કરીને ચાલી, અને એમાં કેવી રીતના આપણે રસ્તો શોધાય એ પણ આગળ ભણવામાં આવશે અથવા તો આગલા ધોરણમાં આવશે, બરાબર. હવે જો ભારતના મુખ્યત્વે ગામડાઓનો દેશ છે, ભારત ગામડાઓના સાથે સંકળાયેલો છે, એટલે કે એક
ગામ થી બીજે ગામ જવું હોય તો રસ્તા દ્વારા મુસાફરી થાય વધારે પડતા આપણે સડકો બનાવીએ છીએ અને સડકો દ્વારા મુસાફરી કરીએ છીએ રેલવે હવે એના પછીનો પોઈન્ટ છે રેલવે ઝડપી સસ્તી અને સરળ રીતે મુસાફરી કરવા તથા માલની હેરફેર કરવા માટે ઉપયોગી છે હવે રેલવેમાં આપણે શું કામ જોઈએ એક તો એમાં ટિકિટ ભાડું ઓછું હોય પછી બીજું સસ્તી હોય જે મુસાફરી તમે બસમાં તમને મોંઘી પડે જે ખર્ચાળ લાગે હવાઈ માર્ગ દ્વારા સડક માર્ગ દ્વારા એ મુસાફરી રેલવે દ્વારા સસ્તી પડે આપણને ટિકિટની કિંમત પણ ઓછી અને સરળ સરળ કેવી રીતે કે તે એકદમ સીધી સપાટા ઉપર ચાલે છે જેથી વડીલો હોય બુઝુર્ગ વ્યક્તિ હોય તેને બસમાં જે રસ્તા ઉપરના જે ખાડા ઢાળવાળી જગ્યાઓમાં જે હળદા લાગે જે તકલીફ પડે એ રેલવેમાં પડતી નથી એટલે એને કેવી રીતે સરળ રીતે સરળ રીતે મુસાફરી થાય છે અને જોઈએ છીએ કે આપણે માલની ટ્રેન હોય છે હેરફેર માટે માલની ટ્રેન પણ હોય છે પછી ગુજરાતમાં દરિયાઈ માર્ગે વાહન વ્યવહાર દ્વારા વિપુલ તકો છે જો આપણો ભારત દેશ છે આપણો ગુજરાત રાજ્ય છે જે આપણું એ ઘણી બધી દરિયાઓ ની નજીક આપણે આવેલું છે અમુક જો શહેર છે જેની આજુબાજુમાં વાહન આપણે વિપુલ તક છે કે દરિયાઈ માર્ગ વિચારનગર પાસે જોઈએ કંડલા બંદર જોઈએ સોમનાથ પાસે દરિયો છે તો એવી રીતે આપણો ઘણા બધા એવા શહેરો છે કે જે દરિયાની અને નજીક છે તો અહીંયા આપણે ઘણી બધી મુસાફરી કરી શકીએ છીએ અને વ્યાપાર પણ સારો એવો થાય છે કે જહાજો દ્વારા માલને દરિયામાં લઈ જવામાં આવે છે પછી ત્રીજું પછીનો પોઈન્ટ છે ઊંચા પર્વતીય વિસ્તારમાં જ્યાં રેલમાર્ગ કે સડક માર્ગ બનવાની શક્યતા ન હોય ત્યાં શું થાય છે રોપ વે ની વ્યવસ્થા છે બરાબર આપણે જૂનાગઢમાં જોઈએ ને કે અત્યારે તૈયાર થઈ રહ્યો છે અથવા તો થઈ ગયો છે કે ગિરનાર જવું હોય તો ત્યાં આપણે જે લોકોએ જે જોયું જ નથી અથવા તો જવાની ઈચ્છા છે તો તે લોકો શું કરે છે કે રોપવે દ્વારા જાય છે તેમાં વાયર દ્વારા ગ્લસરી જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં રસ્તા જ નથી બની શકે પર્વતીય વિસ્તાર છે ત્યાં નથી રસ્તા બનતા કે નથી રેલ માર્ગ બનતો તો ત્યાં રોપવે ની વ્યવસ્થા કરવામાં આવે છે ઘણી ઘણી જગ્યાએ જો મેળામાં પણ આપણે રોપવે બેસીએ છીએ ઉપર પેલા ચડવાનું પછી અંતે રોપવે આપણને નીચે ઉતારે ઘણી ઘણી જગ્યાએ તમે જુઓ કે ઊંચા વાળા મંદિરો હોય ત્યાં પણ રોપવે ની વ્યવસ્થા કરે છે અને આપણને એનો આનંદ માણવા મળે છે પછી જે બીમાર માણસને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ ઉપયોગી છે આ પણ એક એમ્બ્યુલન્સ સેવા છે એ પણ એક વાહન તરીકે જ છે આપણે જોઈએ છીએ રસ્તા ઉપર હોરન વગાડતી હોય છે એમ્બ્યુલન્સ જો કોઈ પણ બીમાર વ્યક્તિ હોય ત્યાં અકસ્માત થાય તો તરત આપણે એમ્બ્યુલન્સ ને ફોન કરી તો તે તાત્કાલિક સેવા માટે આવી જાય છે પછી છે આગ લાગે ત્યારે લાઈવ બોમ્બા દ્વારા આગ બુઝાવવામાં આવે છે તો આ પણ પ્રશ્નનો જવાબ છે આગ લાગે ત્યારે લાઈવ બોમ્બા દ્વારા આગને બુઝાવવામાં આવે છે તો આ પાઠની અંદર આપણે શું શીખ્યા તો વાહનો આપણા જળ માર્ગો કેટલા છે ખાસ યાદ રાખજો ચાર માર્ગો પછી એમ્બ્યુલન્સ પછી આગ બુઝાવવા માટે લાઈવ બોમ્બો જેવા મહત્વના પોલીસ વાન હજી તો એ તો આપણે એમાં દેખું નથી છતાં પણ જોઈએ કે કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય કોઈ પણ જગ્યાએ હોય તો પોલીસ તરફ આપણી સેવા માટે ઉપયોગી હોય છે તેને આપણે પોલીસ વાન કહીએ છીએ તો એ પણ આ પાઠની અંદર શીખવાનું છે આજે આપણે મહત્વના છે ને જે મુદ્દા હતા 11 શીખા અને આ 11 મુદ્દા પ્રશ્ન બનાવી અને જવાબ દ્વારા પણ આપણે લખી શકીએ છીએ બરાબર તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું અને પાછા આ પાઠની પાઠ્યપુસ્તકની અંદર જે આપેલો છે એ પ્રમાણે આપણે શીખીશું થેન્ક યુ